ને મિત્રો મજામાં મિત્રો આપણે બધા એમજીવીસીએલ ના સમગ્ન પૂછાયેલા છે અને આમાં માત્ર ને માત્ર એ લોકો પેટર્ન સેમ રાખીને સંખ્યાઓ બદલાવે છે એટલે કે અહીંયા સત્તાવન ની એટલે કે સુડતાલીસ નાખે ને અહીંયા ત્રણસો પિસ્તાલીસ નાખે આવું કંઈ પણ પેટર્ન સેમ રાખી છે આવી માહિતી મને ગઈકાલે મળી અને એટલા માટે હું આ વિડીયો ફટાફટ બનાવું છું કે નેક્સ્ટ એક્ઝામ પણ હજી આવવાની છે અને આજે પણ છે તો કોઈને કોઈને કામ આવી જાય તો જે લોકો આજે પરીક્ષા દેવા જઈ રહ્યા છે એમને જરૂરથી આપી દેજો મિત્રો જોઈએ આગળ સત્તાવન અનુક્રમિક સંખ્યા ની સરેરાશ બસો સાડત્રીસ છે તો આ સત્તાવન સંખ્યાનો સરવાળો મિત્રો અનુક્રમિક હોય કે ન હોય એની આરે લેવા દેવા નથી આપણને ખબર છે કે જયારે સરેરાશ આપી દીધી હોય બરાબર એટલે સરેરાશ એટલે એવરેજ બરાબર આપણે અથવા તો મધ્યક જે કે હોય તો એ આ જ છે સિગ્મા એક્સ આઈ છેદમાં એન બરાબર તો સત્તાવન સંખ્યાઓ છે એટલે કે આ તમને આ આપી દીધું છે એ સત્તાવન છે અને સરેરાશ બસો સાડત્રીસ એટલે તમને આ આપી દીધું છે બસો ને સાડત્રીસ છે એટલે કે તમને ખબર છે કે આનો નાનો ગુણાકાર કરો તો સિગ્મા એક્સ આઈ સિગ્મા એટલે સંખ્યાઓનો સરવાળો મળે એટલે કે તમારે બસો ને ગુણ્યા સત્તાવન કરવા છે મેં વાત કરી હતી મિત્રો કે ઘણી વખત તમને મનમાં ખાલી આ ગુણાકાર ન કરવો હોય તો કઈક લોજિકલી પણ વિચારી શકો કે સત્તાવન ના તમે એવા ભાગ નાખો પચાસ અને સાત તો પચાસ વડે ગુણો સહેલું છે શું કામ કે તમે આ સંખ્યાને ને સો વડે ગુણો અડધા કરો ફરીથી સો વડે ગુણો અને અડધા કરો એટલે કે એ પચાસ વડે ગુણ્યા કહેવાય કે નહીં એટલે આવું એક શીખવાડી રહ્યો છે એટલે ક્યાં એ તમને કામ આવી જાય જેમ કે ત્રેવીસ સાતસો ત્રેવીસ સાતસો મનમાં એ બે જીરો વિચાર લેવાના એટલે સો વડે ગુણાઈ ગયા એટલે સો વડે ગુણાઈ ગયા અને બે વડે ભાગવા જાય એટલે તમે સીધું કરશો બે કુ બે બે કુ બે આઠ દુ બરાબર ને અહીંયા દસ એટલે પાંચ બરાબર પાંચ દુ દસ થઈ ગયું કે નહીં અને બીજું આ તો બે મિડા હતા એટલે એક મિનિટ ઉમેરી દેસો એટલે કે તમે આ બસો સાડત્રીસ નો પચાસ વડે ગુણાકાર કરી નાખો હવે મિત્રો હવે પચાસ વડે ગુણ્યા છે તો સત્તાવન ને તમે આમે વિચારી શકો પચાસ પાંચ અને બે આવું વિચારી શકો કે તો સત્તાવન થઈ ગયા ને જો જે પચાસ વડે ગુણ્યા ને એક મિનુ કાઢી નાખો એટલે એ વડે પાછું પાંચ વડે ગુણાઈ અને પછી તો કે બસો સાડત્રીસ બસો સાડત્રીસ એટલે કે ઘણી વખત સ્પીડમાં થઈ જાય તો સાત દુ ચૌદ પાંચ ઓગણીસ વધી એક છ ત્રણ નવ આઠ સત્તર ત્રણ વીસ બે દસ પંદર બસ આ ફાસ્ટ કરશો તમને ખબર પડી જશે યસ જવાબ છે તેર પાંચસો નો મિત્રો આ તો હું મારી રીતે કરું છું તમને સીધે સીધો ગુણાકાર ફાવતો હોય કોઈ સવાલ નથી પણ સ્પીડમાં જે થાય એટલો આપણને ફાયદો જોઈએ નેક્સ્ટ મિત્રો આ પ્રશ્નમાં કેવું કીધું છે કે બાંધકામ ના એક પ્રોજેક્ટમાં બે પેઇન્ટરો છે આકાશ અને એ બંગલાને રંગે છે તમને ખબર છે કે બે જણા હોય હોય ધારો કે છે છે અને અને બરાબર એ સાથે રંગતા તો તમને આપણે એક્સ વાય છેદમાં એક્સ વત્તા વાય એટલે બે જો જુદા જુદા હોય અને સાથે કેટલા તો આમ કરીને આપણે આનો જવાબ મેળવી દે પણ અહીંયા કઈક જુદું કીધું છે જો આકાશ એકલો એકલો બંગલા અને એકસો બત્રીસ દિવસમાં ધારો કે આકાશ છે એકસો ને બત્રીસ દિવસમાં રંગી શકે તો એકલો બાસા બરાબર એટલે આપણે આનું શોધવું છે તો એ રંગવાનું કામ કેટલા દિવસમાં પૂરું કરે મિત્રો જ્યારે તમને બે નું આપી દીધું હોય ત્યારે આપણે ખબર છે કે સૂત્ર તો આને હારીએ પણ અહીંયા અહીંયા બાદ બાકી કરી નાખશું મતલબ કે જે મોટું છે એ આપણે અહીંયા આગળ લઈ લેશું અને આ નાનું છે એ આ લઈ લેશું તો આપણી પાસે બે જ સંખ્યા છે એટલે તમે તરત કહેશો સર એકસો બત્રીસ ગુણ્યા તેત્રીસ કરશું અને બીજું તો કે એકસો બત્રીસ ઓછા તેત્રીસ કરશું બસ આ જવાબ તમને ખબર છે કે એકસો બત્રીસ માંથી બત્રીસ જાય તો શું આવે પણ આ ઉડીસ છે એટલે તરત યસ એક્ઝેક્ટલી તો આ જવાબ આવશે તો મિત્રો આ પેટર્ન સાવ સહેલી પડે અને આવી શોર્ટકટ મેં ખૂબ આપી છે બસ મિત્રો ખાલી બે બે પાંચ પાંચ સેકન્ડમાં ફટાફટ કરવા માંડો અને યસ પૂરા માર્ક્સ લઈ લો પછી જેથી કરીને તમારા ઇંગસમાં કે જી કેમાં કે તમારા માર્ક્સ લેવા તો લઈ શકશો પણ આ તો પૂરેપૂરા લઈ લેજો જોઈએ નેક્સ્ટ મિત્રો અહીંયા જો એ વત્તા બી વત્તા સી એકસો ત્રેવીસ આપ્યા છે એ બી બરાબર બીસી બરાબર આપ્યા છે એસી બરાબર તો આનું મૂલ્ય હવે મિત્રો ખબર છે કે આવું ક્યાં આવે આ ત્રણેય વસ્તુ તો તમને તરત યાદ આવશે કે સર ઓળું સૂત્ર જ છે કે એ વત્તા બી વત્તા સી કાઉસ બાર વર્ગ હોય તો આ ત્રણેયનો વર્ગ એટલે સરવાળો પછી તો બધી જગ્યાએ બગડો છે એટલે આ બધાનો સરવાળો કરી અને જો બાર લખી નાખો તો આનો સરવાળો તમારે અહીં મૂકવાનો થાય હા કે ના પછી આનું મૂલ્ય શોધો છે કઈ વાંધો નહીં તો અહીંયા તો કે આઈ આપ્યું છે એટલે કે એકસો નો કરવાનો છે

એની સાથે પાછા બે ગુણવાના છે એટલે તમને ખબર છે કેટલા થશે અઢાર ચાર દુ નવ ચાર દુ આઠ ને નવ એટલે કે નવ હજાર આઠસો ને છ્યાસી તમારે એકસો ત્રેવીસ ના વર્ગમાંથી બાદ કરવાના છે ઇઝ ઇટ ઓકે મિત્રો ઘણી વખત એવું થાય કે આટલી બધી મોટી સંખ્યા જોઈને ને તો આપણે મૂંઝાઈ જાય પણ તમે કલ્પના કરો કે આ એકસો ત્રેવીસ છે એને તમે જો કલ્પનામાં એકસો વીસ વત્તા ત્રણ નો વર્ગ આવું જોઈન કરો તો તમને એમને મોઢે ખબર પડી જાય કે આ એકસો વીસ નો વર્ગ પછી ત્રણ નો વર્ગ અને આ ત્રણેય નો ગુણાકાર એ તો આપણું સૂત્ર ખબર જ છે હા તો મિત્રો એકસો વીસ નો વર્ગ એટલે બારનો વર્ગ તો તમને આવડે જ છે એટલે તમે શું વિચારી શકો કે ભાઈ એકસો ને ચુમાલીસ અને પછી આ ઝીરો છે એટલે બે મીંડા બરાબર પછી તનતેરી નવ તો એ આવી ગયા હવે તન દૂન છ બાર છક ને બાતેર એટલે કે આ સીધે સીધું આમ થઈ શકે કે સાત ને ચાર અગિયાર અને પંદર એકસો ઓગણત્રીસ હવે તમને ખબર છે કે આખે આખું આમાંથી બાદ કરશું એટલે કે એકસો ત્રેવીસ ગુણ્યા એકસો ત્રેવીસ કરવાના છે તમે કોઈ પણ રીતે કરો ડાયરેક્ટ કરો તમને જે ફાવતું હોય એ જ બરાબર પણ તમને ખબર છે કે હવે આ આમાંથી બાદ કરવાના છે તો કેટલા ઉમેરી તો નવ આવે તો કે છ ને ત્રણ નવ આઠમાં કેટલા ઉમેરી તો બાર આવે તો આઠ ને ચાર બાર

કે સૂત્ર આધારિત છે કે ઘન વત્તા બી ઘન કઈક કિંમત આપી છે કિંમત આપી છે તો તમને ખબર છે કે આ છે એના બરાબર શું થાય તો કે કે ગુણાકાર હા ના યાદ છે એ વત્તા બી આવે પછી આનો વર્ગ પછી આની વિરુદ્ધ નિશાની આ બે નો ગુણાકાર વત્તા આનો વર્ગ આપણે વારંવાર જોયું છે તો મિત્રો તમે જુઓ કે આની વેલ્યુ તમને એકસો ને વીસ આપી દીધી છે એટલે એકસો વીસ છે પછી ગુણ્યા આ તો કે તમારે શોધવાનું છે આ ઈચ્છ છે કે નહીં જો ઓછા એ બીના અહીંયા લખ્યા છે બાકી તો કઈ ફેર નથી એટલે આ તમારે શોધવાનું છે ઓકે તો આને એક્સ કહી દો જે કઈ કહ્યું ટૂંકમાં આની કિંમત શોધવાની છે અને આ તો કે આપ્યું છે કેટલા છે તો કે સત્તાણું પંચાણું સાઠ બરાબર એકસો વીસ એટલે કે જો તમારે આ શોધવું હોય તો તમને ખબર છે આ ગુણાકારમાં છે આ બાજુ જ આવે તો શું થાય ભાગાકાર એટલે કે અહીંયા તમારે લઈ લેવાના છે બરાબર એટલે આવી ગયું હવે હવે તો તમને ખબર છે ઉડતા જ જશે બરાબર તો તમારે સીધી સીધું છેદ જ ઉડાડવાના છે અને તમે તરત જવાબ ગોતી શકશો જોવો જેસ થયા બાર એક બાર પીચોતેર થયા તો બાર છક બાતેર એટલે ત્રણ આવ્યા છ બાર તેરી છત્રીસ આઠ હજાર એકસો ને ત્રેસઠ યસ છે એક્ઝેક્ટલી મજા આવી મિત્રો તો આ રીતે છે હજી જોઈએ નેક્સ્ટ અહી જુઓ મિત્રો x ના આટલા વત્તા આટલા ના આ છે x નું મૂલ્ય શોધો હવે ના એટલે તમને ખબર છે ગુણાકાર છે એટલે કે x 7 ના છેદ માં 20 છે બરાબર હવે જો જો ફરીથી આ બાદબાકી બાકી કરવી છે મે તમને કીધું ને કોઈ પણ બાદ બાકી સરવાળો હેલો પડે ચાલો 9 ને 1 10 નું શું વધી એક 3 3 માં કેટલા ઉમેર્યો તો કે 3 ને 1 4 1 છે તો કેટલા તો કે 2 બરાબર 3 છે તો કેટલા આવશે 3 ને તમને 6 તો 43 219 ओके ना અને પછી આ બાજુ ગુણાકારમાં શું આવશે આ વીસ છે આ બાજુ જશે એટલે તેતાલીસ બસો ઓગણીસ ગુણ્યા અને આ સાત ક્યાં આવી જશે નીચે મિત્રો આપણે થોડીક ફાસ્ટ નજર થઈ જાય છેતાલીસ હજાર ત્રીસ અહીંયા ત્રીસ હજાર છે એટલે સોરી આટલું તો ન જ આવે એટલે જો ફરીથી જોઈ લઈએ ને એક દસ ત્રણ જો આ નવ ને એક દસ પછી બે ને બે ચાર પછી બે અહીંયા આપણી ભૂલ થતી જાય છે કારણ કે અહીંયા તમે જોશો મિત્રો કે જીરો ની અંદર કેટલા તો છ આવે તો કે જીરોમાં છ ઉમેરો રાઈટ અને ત્રણમાં કેટલા ઉમેરો એક એટલે કે સોળ બસો ઓગણીસ સોરી તો મિત્રો ઉતાવળમાં એ ભૂલ ન થાય તમે પણ જોજો હવે તો અહીંયા મેચિંગ થતું જ હશે મિત્રો કોઈ ટેન્શન નહીં રાખવાનું જેમ કે સાત દુ ચૌદ

આવું કંઈક છે મિત્રો એકા આ સંપણ જરા નજર કરી લઈએ કે બે ટ્રેન બરાબર એક જ દિશામાં અનુક્રમે ત્રણસો ઓગણીસ આ સ્પીડ છે આ પણ સ્પીડ છે અને એકસો એકવીસ અને ઝડપે દોડી રહી છે હવે મિત્રો એક જ દિશામાં છે યાદ રાખજો ઝડપી ટ્રેન ધીમી ટ્રેનના બેસેલા એક માણસ સમક્ષ ઓગણસાઠ સેકન્ડમાં પસાર થઈ જાય છે ઓકે અને ઝડપી ટ્રેનની લંબાઈ કેટલી છે તો મિત્રો અહીં તમે સિમ્પલી ખાલી વિચારશો કે અહીંયા ડી છે એ શોધવાનો છે અને યસ ડી એટલે ડિસ્ટન્સ અને તમને ખબર છે આવે દરેક વસ્તુમાં આપણે તો શું કરી છે કે એસટીમાં બેસી દ્વારકા જાય છે ઓકે અને વચ્ચે પુલ આવે છે બસ આના સિવાય કંઈ હોતું જ નથી ઇઝ ઇટ ઓકે હવે વાત એ છે તમે વિચાર કરો કે તમારી એક આ ટ્રેન તમે બેઠા છો એમાં આમ ટ્રેન જાય છે બીજી ટ્રેન એ આમ જાય છે તો તમને એમ લાગે કે આપણે બહુ હાલતી નથી એમ સ્લો હાલતી એવું લાગે એક ટ્રેન આમ જાય છે અને બીજી ટ્રેનમાં આમ જાય તો ફોટ દઈને વહી જાય છે મતલબ કે અહીંયા સ્પીડ બમણી લાગે છે અહીંયા સ્પીડ ઓછી લાગે છે તો એનો શું કે જ્યારે એક દિશામાં જતી હોય લોજીકલી તો આ બેનો સરવાળો ન કરાય શું કરાય બાદ બાકી એટલે કે એની સ્પીડ ધારો કે આટલી ઘટેલી જ લાગશે કારણ કે એક જ સાઈડમાં જાય છે એટલે તમે તરત કરશો આઠ ને એક નવ નવ ને બે અગિયાર એકસો ને અઠ્ઠાણું તો આવી સ્પીડ છે એવું તમારા મગજમાં છે હવે બીજું કે કિલોમીટર છે તો કિલોમીટરને આપણે શું કરી નાખશું મીટર

અહીંયા તમને સીધું દેખાય છે કે સાહેબ અઢાર એકવું અઢાર અઢાર એકુ અઢાર સાચી વાત છે બરાબર ને તો તમે અઢાર દુ છત્રીસ અને યસ અઢાર એકુ અઢાર અહીંયા એકડો હશે અઢાર એકુ અઢાર આ થઈ ગયું હવે તો હવે તમારા આગળ છે ચાલો અહીં કર નાખી આ પાંચ બરાબર તો તમારે હવે પાંચ અને ઓગણસાઠ અને અગિયાર નો ગુણાકાર છે બીજું કંઈ છે નહીં એટલે તમે આમ તો ડાયરેક્ટ ગુણાકાર કરો તો ચાલે પણ મેં કીધું શોર્ટકટ વિચારવાની કે ચાલો અહીંયા અગિયાર છે અહીંયા પાંચ છે ઓગણસાઠ તો તો પાંચ અને ઓગણસાઠ નો ગુણાકાર શું થાય તો તમારે વિચારો કે સાઠ નો ગુણાકાર કર નાખે સાઠ નો પાંચ આવે તો તો ત્રણસો થાય પણ આ તો ઓગણસાઠ છે એટલે એક ઓછા એટલે તમે તરત કહ્યું સર બસો ને પંચાણું બિલકુલ સાચું પછી અગિયાર નો ગુણાકાર તો એમાંય મેં તમને કીધું ખબર છે કે આ પાંચ છે એ પેલા લખો પછી આ બે નો સરવાળો નવ ને પાંચ ચૌદ પછી એકડો છે આમાં ઉમેરો પછી આ બે નો સરવાળો દસ ને બે બાર પછી તો કે આ ટૂંકમાં જવાબ તમારો ગમે એમ કરીને આવવો જોઈએ તો ત્રણ હજાર બસો ને પિસ્તાલીસ એવું છે જરૂર છે તો મિત્રો મજા આવી અને પછીનું તો સાવ સહેલું દેખાઈ રહ્યું છે જોવો જોઈએ મિત્રો કેવું કીધું છે કે તમને એમ જ કીધું છે કે જો એ ના એકસો પંચાવન ટકા એ ના એકસો પંચાવન ટકા બરાબર એકસો પંચાવન મિત્રો આ તો સીધે સીધું દેખાય છે તો આ તો સીધું ઉડી જાય તો યસ પણ ઘણા નો ખ્યાલ આવે તો ફરીથી જરા જોઈ લઈ આપણે બહુ સ્પષ્ટ વાત થઈ કે એ ના એ ના એટલે શું કે ગુણાકાર એકસો ટકા ટકા બરાબર ચાલો એકસો પંચાવન ના ના એટલે ગુણાકાર એકસો સત્યોતેર ટકા ટકા એટલે છેદમાં સો લખા હવે તમે જ કહો અહીંયા સો હોય અહીંયા સો હોય અથવા તો સો ને જ લે એટલે સો સો ઉડી જાય એ જ રીતે એકસો પંચાવન આ બાબતે નીચે આવવાનું એટલે પાછા એ ઉડી જવાના છે ફટાફટ આ તમે શેર કરી દેજો બહુ મોટા વિડીયો થાય ને અપલોડમાં વાર ન લાગે એટલે ફટાફટ મૂકું છું તમે બધાને શેર કરી દેજો કોઈને ને કોઈ કદાચ એવું બને કે આજ આજ પણ કામ આવી જાય મિત્રો કોમેન્ટ્સ જરૂરથી લખજો મિત્રોને શેર કરી દેજો આવજો